કેન્દ્રની મોદી સરકારના 9 વર્ષ સેવા સુશાસનના પૂર્ણ થયા છે, જેને લઈને બક્ષીપંચ મોરચા દ્વારા કોબા કમલમ ખાતે જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ગુજરાતની 26 લોકસભાનું રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોદી સરકારની 9 વર્ષની કામગીરી માટે વિવિધ માહિતી આ રથ થકી લોકો સુધી પહોંચાડે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. આ રથ 7 દિવસ તમામ લોકસભા મત વિસ્તારમાં જશે અને આ અંગે બક્ષીપંચ મોરચા પ્રમુખ મયંક નાયકે કહ્યું છે કે યાત્રા અને ભારતીય જનતા પાર્ટી બંને એકબીજાના પૂરક છે. આગામી લોકસભાની ચૂંટણી દરેક સીટ 5 લાખ મતોથી જીતવી તે માટે અમારો પ્રયાસ રહેશે. અને યાત્રા થકી અમે પ્રજા વચ્ચે અને અમે જતા હોઈએ છીએ અને યાત્રા થકી પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નો, પ્રજાનો જનમત એ અમે મેળવવાનો હર હંમેશા પ્રયત્ન થતો હોય છે. એટલે યાત્રા થકી વધુમાં વધુ જન સમર્થન મને મોદી સાહેબને સરકારને મળે ને માની પાટીલ સાહેબે જે અમને આહ્વાન કર્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી 5 લાખ કરતાં વધારે મતથી દરેક લોકસભા જીતવી છે એ માટેનો અમારો પ્રયત્ન છે ને વધુમાં વધુ લોકોનું સમર્થન મળે તે માટે અમે પ્રયત્ન કરવાના છે.